गुड मॉर्निंग स्टूडेंट्स, तो काले आपने मनुष्य नी अंदर जोई गया के मनुष्य में उत्सर्जन तंत्र आपने जोई गया, पछी आपने आगळ हृदय जोई गया था, पछी आपने अंदर जे लोही छे तेनु वहन कई रीते थाय छे ते जोई गया। हवे आपने आज थी भणीशु वनस्पति में घटको नु वहन। હવે આપણે તમે માણસની અંદર તો જોઈ ગયા કે કઈ રીતે વહન થાય છે, તો આને હવે આપણે જોઈશું કે વનસ્પતિ એટલે કે જે ઝાડ છે એની અંદર કઈ રીતે વહન થાય છે। તો પહેલું છે, વનસ્પતિ એ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી પર્ણો સુધી પહોંચાડે। હવે તમને ખબર હશે કે તમને ઘરની આજુબાજુ કે ગમે ત્યાં તમે ઝાડ જોયા હશે તો એની અંદર તમે એના મૂળની અંદર તમે પાણી રેડો છો અને ત્યારે તે મોટા થાય છે। તો તમને કઈ રીતે ખબર પડે કે તમે એના મૂળની અંદર જે પાણી રેડ્યું છે તે તેમના પાંદડા સુધી કેમ ન પહોંચે? તમે ટ્રાય જોયું હશે કે જ્યારે તમે વનસ્પતિને પાણી ન આપો ત્યારે તેના પાંદડા સુકાઈ જાય છે, તો એ કઈ રીતે શક્ય છે? તો પાણી અને ખનિજ તત્વોનું તે જમીનમાંથી શોષણ કરે છે અને દરેક પાંદડા સુધી પહોંચાડે છે। પછી પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી તે ખોરાક બનાવે। હવે તમે આગળ પણ ભણી ગયા હશો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું। પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક બનાવવો। તમને ખબર જ છે કે વનસ્પતિ છે તે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે। તો વનસ્પતિ, તમને એ પણ ખબર છે કે વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, પણ એ ખાલી સવારના દિવસના ટાઈમે એવું થાય છે, જ્યારે રાતના ટાઈમે વનસ્પતિ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, અને દિવસના ટાઈમે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે। તો પ્રકાશ સંશ્લેષણ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ ત્રણેય વસ્તુઓનો ઉપયોગ કરીને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે। ખોરાકમાં રહેલો ગ્લુકોઝ તૂટવાથી ઊર્જા છૂટી પડે છે। હવે આપણે, તમને ખબર છે કે મનુષ્યની અંદર જેમ આપણે ખોરાક લેતા હતા તો આપણે શું કામ ખોરાક લેતા હતા? તો આપણને એનર્જી મળે એ માટે। તો વનસ્પતિને પણ એનર્જી જોઈએ, ભલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતી પણ તે છતાં પણ તેને ઉર્જા એનર્જી જોઈએ। તો જે ખોરાક એ લે છે તે વનસ્પતિ એ ગ્લુકોઝના તૂટવાથી તેને ઉર્જા મળે છે। હવે તે ઉર્જા એ જૈવિક ક્રિયાઓ માટે વપરાય છે। વનસ્પતિની અંદર જે જૈવિક ક્રિયાઓ થાય છે તેના માટે આ ઉર્જાનો ઉપયોગ થાય છે। હવે આગળ, પાણી અને ખનિજ તત્વોનું વહન। તમે જોઈ લીધું કે વનસ્પતિ એ જમીનની અંદરથી પાણી અને ખનિજ તત્વો શોષે છે તો ખરી, પણ વનસ્પતિની અંદર તેનું વહન કઈ રીતે થાય છે? તો મૂળ દ્વારા ખનિજ ક્ષારનું શોષણ થાય। હવે તમને ખબર છે કે જે મૂળ છે વનસ્પતિના એ જમીનની અંદર ફસાયેલા હોય છે, જેના કારણે વનસ્પતિ ઊભી રહી હોય છે। તો એ મૂળ છે એ પાણી અને ખનિજ તત્વો, ખનિજ ક્ષાર જે છે એનું શોષણ કરે છે, અને તે મૂળની અંદર મૂળરૂપ પણ આવેલા હોય છે। તમે જોયું હશે કોઈ વનસ્પતિનું મૂળ તમે કાઢીને જોજો તો આવું એક મૂળ હશે, તેની ઉપર બીજા નાના નાના કેટલાય આવા મૂળરૂપ આવેલા હશે જે વનસ્પતિના મૂળ માટે પાણી અને ખનિજ ક્ષારોની શોષણ સપાટી વધારે છે। તો વનસ્પતિ જે છે એના મૂળ એ મૂળરૂપ ધરાવે છે જે પાણી અને ખનિજ ક્ષારોની શોષણ સપાટી વધારે। હવે સપોઝ કે આ મૂળ છે, હવે મૂળ એટલું કે કઈ સુધી જાય? તો અહીંયા આગળ જે એની આજુબાજુમાં પાણી હોય એટલું જે પાણી લઈ શકે, જ્યારે મૂળરૂપ છે એ આગળ વધતા ને વધતા હોય જે મૂળ કરતા ઘણાય પાતળા હોય। તો અહીંયા આગળ સપોઝ પાણી હોય તો આ મૂળરૂપ અહીંયાથી આ પાણી શોષીને મૂળને આપે, જેથી કરીને વધારાનું પાણી પણ વનસ્પતિને મળી રહે। હવે પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે ચોક્કસ પ્રકારના કોષોની વાહિની ધરાવે। હવે જે વનસ્પતિ, જેમ આપણી અંદર લોહીને અથવા જે એનર્જી છે અથવા કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણા શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, જેમ આપણા શરીરની અંદર
આપણે રુધિર કેશિકાઓ એટલે કે નસો જે છે એ હોય છે, તો એવી જ રીતે વનસ્પતિની અંદર પાણી અને ખનિજ ક્ષારો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ પ્રકારની વાહક પેશી આવેલી હોય છે. જે વાહક પેશી એ બે પ્રકારની હોય છે, એક જલવાહક પેશી હોય છે અને બીજી હોય છે તે અન્નવાહક પેશી હોય છે. તો જે જલવાહક પેશી છે તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરાવે. જે જલવાહક પેશી છે તે કોનું વહન કરાવે? તો પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરાવે. જ્યારે જે અન્નવાહક પેશી છે તે ખોરાકનું વહન કરાવે. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, બંને ભેગું ના થઈ જાય તેનું ધ્યાન રાખજો, કે જે જલવાહક પેશી છે તે જલ એટલે કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરાવે, અને જે અન્નવાહક પેશી છે અન્ન એટલે ખોરાક, જે ખોરાકનું વહન કરાવે. પછી જલવાહક પેશી છે તે મૂળમાંથી પર્ણો સુધી વહન કરાવે. હવે તમને ખબર છે કે જે જલવાહક પેશી છે, જળ એટલે પાણી, તો પાણી ક્યાં હોય? તો મૂળમાં હોય, તો મૂળમાંથી તે પાણી એ પર્ણો સુધી વહન કરાવે. હવે જો અહીંયા આગળ કે અહીંયા આગળ પાણી છે બરાબર, તો આ પાણીને અહીંયા સુધી લઈ જાય, એ કોણ લઈ જાય? તો આ થઈ જલવાહક પેશી. જલવાહક પેશી એ હંમેશા મૂળમાંથી પાણીને પર્ણો સુધી લઈ જાય. પછી છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશી એ શું કરે કે અહીં આગળ સપોઝ આ એક પાંદડું છે, પાંદડા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કર્યો, તો ખોરાક હવે મૂળ સુધી પહોંચવો જરૂરી છે. તો આ પર્ણને અંદર અમુક નાની નાની તમે જોઈ હશે કે શીરાઓ આવેલી હોય છે, જે વાહક પેશીઓ હોય છે, જેની અંદરથી એ અન્નવાહક પેશી જાય છે અને અન્નવાહક પેશીમાંથી આ ખોરાક પર્ણોમાંથી મૂળ સુધી પહોંચે છે. તો પાણી અને ખનિજ ક્ષારો એ મૂળમાંથી પર્ણો સુધી અને પર્ણમાંથી ખોરાક એ મૂળ સુધી પહોંચે છે. જો બાળકો અહીંયા આગળ એક આકૃતિ મેં દોરી છે, આ છે, આ કોઈ ફૂલ નથી, આ એક આકૃતિ છે. જે મૂળ હોય તે મૂળનો આપણે છેદ લઈએ અને તેને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આવી રીતે કંઈક આપણને જોવા મળે. તો આ જે અંદર આવેલી છે, આ જે રચના છે એ છે જલવાહક પેશી, અને આ જે આગળ છે આ નીકળેલું એ છે મૂળરોમ. આ મૂળરોમ છે, આ મૂળ છે. પછી મૂળની અંદરથી અહીંયા આગળ આપણે જે નીચેનું થડ્યું હોય તેની સાથે મૂળ જોડાયેલા હોય, અને તેની અંદર અહીંયા આગળ છે અંદરની સાઈડે જલવાહક પેશી હોય. તો આ મૂળરોમ છે એ અહીંયા આગળથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે, પછી તે પાણી અને ખનિજ ક્ષારો એ મૂળની અંદર આવે, મૂળની અંદરથી તે આગળ વધતા 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 છે જલવાહક પેશી સુધી આવે, અને જલવાહક પેશી જેમ નીચેની ભરાય એમ પછી એ આગળ ને આગળ મોકલતી રહે. આની અંદર ફિઝિક્સના અમુક સિદ્ધાંતો લાગુ પડે છે, જે તમે આગળ જતા ભણશો કે કઈ રીતે આની અંદર રહેલા પાણી એ આગળની જલવાહક પેશીની અંદર કેમનું જાય છે, આગળના કોષોમાં કેમનું વહન પામે છે, તે તમે જ્યારે આગળ ભણશો. જો તમે 11 12th એ બાયોલોજી સ્ટ્રીમની અંદર કરશો સાયન્સની અંદર, તો તમને આ દરેક વસ્તુ જાણવાની મળશે કે કઈ રીતે પાણી એ અહીં આગળ એક જલવાહક પેશીની અંદરથી આગળના બીજા કોષની અંદર કઈ રીતે વહન પામે છે તે તમને શીખવા મળશે. તો આ આકૃતિ તમારે તમારી નોટબુકમાં દોરવાની છે અને આ બધું જ લખાણ તમારે તમારી નોટમાં કરવાનું છે. થેન્ક યુ.